લાપરવાહીનું પરિણામ સાંજનો સમય હતો. ગટ્ટુ અને ચિંકી સ્કૂલેથી ઘરે આવી રહ્યા હતા. જેવું ઘર નજીક આવ્યું તેવા જ તેઓ ઝડપથી દોડવા લાગ્યા. ઘરની સામે આવતા જ તેઓએ ઉતાવળે પોતાના શૂઝ કાઢ્યા અને ત્યાં દરવાજા પર છોડીને અંદર ચાલ્યા ગયા. મમ્મી, મમ્મી ક્યાં છો? બંને તેમના બેગ અને વોટર બોટલ સોફા પર ફેંકી દીધા અને બૂમ પાડવા લાગ્યા. મમ્મી, અમે રમવા જઈ રહ્યા છીએ. એવું કહીને બંને મેદાન તરફ ઉછળી પડ્યા. મમ્મી કિચનમાંથી આવી તો જોયું કે બંનેના બેગ સોફા ઉપર પડ્યા છે. મમ્મી બહાર દરવાજા પાસે આવી તો તેમણે જોયું ગટ્ટુ અને ચિંકીના શૂઝ દરવાજાની સામે વિખરાયેલા પડ્યા છે. બાળકોની ટેવ દિવસે ને દિવસે બગડતી જાય છે. બેદરકાર બની રહ્યા છે બંને. ના ખાધું પીધું, ના હાથ મોઢું ધોયા, સ્કૂલનો યુનિફોર્મ પણ ના બદલ્યો, એમાં જ રમવા કૂદી પડ્યા. મમ્મીએ બંનેના શૂઝ ઉપાડીને સ્ટેન્ડમાં રાખી દીધા. હોલમાં આવીને બંનેના સ્કૂલ બેગ ઉપાડીને તેમના રૂમમાં રાખી દીધા અને કિચનમાં બિઝી થઈ ગઈ. રાત્રે ગટ્ટુ અને ચિંકી પપ્પા સાથે ટીવી જોઈ રહ્યા હતા ત્યારે જ મમ્મી આવી અને બોલી, તમે બાળકોને કાઈ કહેતા કેમ નથી? બેદરકાર બની ગયા છે બંને. સ્કૂલથી આવતા જ બૂટ દરવાજાની સામે જ છોડી દે છે, બેગ પણ સોફા પર ફેંકી દે છે અને યુનિફોર્મ બદલ્યા વગર રમવા જતા રહે છે. આવું વર્તન બરાબર નથી. હવે તેઓ મોટા થઈ ગયા છે, તેમણે તેમના કામ તો બરાબર રીતે કરી લેવા જોઈએ. મમ્મીની વાત સાંભળીને ગટ્ટુ ચિંકી ગભરાઈ ગયા. તેમને લાગ્યું કે જરૂરથી પપ્પા ગુસ્સે થવાના છે, પણ પપ્પાએ પણ બાળકોની સાઈડ લીધી. અરે છોડ, હવે બાળકો છે, સુધરી જશે, તું ટીવી જો અને અમને પણ જોવા દે. આ રીતે પપ્પાએ ગટ્ટુ અને ચિંકીને બચાવી લીધા. બીજા દિવસે ગટ્ટુ અને ચિંકી સ્કૂલથી આવી રહ્યા હતા તો રસ્તામાં તેમને બંટી મળ્યો. અરે ગટ્ટુ, ચિંકી, આટલા લેટ કેમ આવ્યા છો? અમારો એક્સ્ટ્રા ક્લાસ હતો. અમે ફૂટબોલ રમવા જઈ રહ્યા છીએ, તમારે આવવું છે? હા હા, અમે બસ બેગ ઘરે મૂકીને આવીએ છીએ. ગટ્ટુ ચિંકી ઘરની તરફ દોડી પડ્યા. ઘરની સામે આવતા જ બંને પોતપોતાના શૂઝ દરવાજાની સામે વિખેરી દીધા અને ઘરમાં આવીને બેગ પણ સોફા પર ફેંકી દીધી. પછી બંને ફ્રેશ થઈને મેદાનની તરફ ઉછળી પડ્યા. મમ્મી કિચનમાંથી બહાર આવી તો ગટ્ટુ ચિંકીનું વર્તન જોઈને ખૂબ જ ગુસ્સે થઈ ગઈ. આજે હું ના તો બેગ ઉપાડીશ ના બૂટ, હું ચાલી મારું કામ કરવા. એવું કહીને મમ્મી કિચનમાં ચાલી ગઈ. સાંજ થઈ ગઈ હતી. પપ્પા ઓફિસથી આવી રહ્યા હતા. ફોન પર વાત કરતા કરતા પપ્પાનું ધ્યાન નીચે વિખરાયેલા બૂટ ઉપર ન ગયું અને પપ્પાનો એક પગ બૂટથી લપસ્યો અને તેઓ પડી ગયા. આ! હે ભગવાન! અરે બહાર આવ જલ્દી! આ! પપ્પાનો અવાજ સાંભળીને મમ્મી બહાર ભાગી તો એણે જોયું કે તેઓ નીચે પડી ગયા છે. અરે અરે, તમે ઠીક તો છો ને? ચાલો અંદર ચાલો. એવું કહીને મમ્મી પપ્પાને ઉપાડીને અંદર ચાલી ગઈ. ગટ્ટુ ચિંકી આવ્યા તો એમણે જોયું કે પપ્પા પલંગ પર બૂમો પાડી રહ્યા હતા અને મમ્મી એમના પગમાં શેક આપી રહી હતી. આ! હે ભગવાન! આ! પપ્પાની હાલત જોઈને ગટ્ટુ ચિંકી ચિંતિત થઈ ગયા. પપ્પા, શું થયું છે તમને? બાળકો, શાંત રહો, હું કંઈ પણ કહેવાની સ્થિતિમાં નથી. મમ્મી, શું થયું છે પપ્પાને? આ તમારી બેદરકારીનું પરિણામ છે. તમે બંનેએ પોતપોતાના બૂટ ઉતારીને સ્ટેન્ડમાં રાખી દીધા હોય તો આ બધું ન થાત. તમારા પપ્પા બૂટથી લપસીને પડી ગયા. પપ્પાની હાલત જોઈને ગટ્ટુ ચિંકીને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો. સોરી પપ્પા, અમારા લીધે તમારી આ હાલત થઈ છે. ગટ્ટુ ચિંકી, તમારી મમ્મી બરાબર કહી રહી હતી. તમે તમારું કામ બરાબર રીતે કર્યું હો તો આ બધું ના થાત. આ જોયું, કાલે તો તમે મને ચૂપ કરી રહ્યા હતા. દરરોજ હું જ તેમના બૂટ ઉપાડીને રાખું છું, તેમના સ્કૂલ બેગ તેમના રૂમમાં રાખી દઉં છું અને તે બંને રમવા ભાગી જાય છે. આજે મેં હાથ ન લગાવ્યો તો આ બધું થઈ ગયું. અરે ભાઈ, મને ઘણા બધા કામ હોય છે. આ લોકોને ઓછામાં ઓછું પોતાનું તો કામ બરાબર રીતે કરવું જોઈએ. મમ્મી, પપ્પા, અમને અમારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. જો અમે બૂટ સ્ટેન્ડમાં રાખી દીધા હોત, પોતપોતાના બેગ રૂમમાં રાખીને શાંતિથી કઈ ખાઈ પીને રમવા ચાલ્યા જાય તો ના પપ્પાને તકલીફ થાત, ના તમને. હવે અમે ધ્યાન રાખીશું કે તમને બંનેને અમારા તરફથી કોઈ તકલીફ ના થાય.
હા મમ્મી, બેદરકારીનો પરિણામ અમે સમજી ગયા છીએ, હવે અમે ધ્યાન રાખીશું. ભૂલનો અહેસાસ તો તમને થઈ ગયો, પણ તમારી બેદરકારીની સજા તો હજી બાકી છે. શું છે સજા? તમારી સજા એ છે કે તમારે પપ્પાના પગનું તેલ માલિશ કરવું પડશે. બોલો, મંજૂર છે? હા, અમને મંજૂર છે. આ રીતે ગટ્ટુ ચિંકીને આત્મનિર્ભરતાની શીખ મળી ગઈ અને બેદરકારીની સજા પણ.